નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું સિંકલ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. સોમા પટેલ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની શક્યતા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહત્વના સમાચાર તો 2017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા સોમા પટેલ. સુરેન્દ્રનગરની લીંબડી સીટ પરથી તેઓ ચૂંટાયા હતા. કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાય તે પ્રકારના હાલ સમાચાર મળી રહ્યા છે. રાજીનામું આપીને તેઓ કોઈ પણ પક્ષમાં જોડાયા ન હતા અને ફરીથી એકવાર તે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા. ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ માટે કોંગ્રેસ નેતા સાથે તેમણે મુલાકાત કરી. સોમા પટેલ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની શક્યતા. તો 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયા હતા સોમા પટેલ. તો સુરેન્દ્રનગરની લીંબડી સીટ પરથી તેઓ ચૂંટાયા હતા. તો કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તે કોઈ પણ પક્ષમાં જોડાયા ન હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે સોમા પટેલ ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ. આ માટે તેમણે મુલાકાત કરી હતી. વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી સોમા પટેલ ચૂંટાયા હતા. સુરેન્દ્રનગરની લીંબડી સીટ પરથી તેઓ ચૂંટાયા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે તેઓ ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા. તો ચૂંટણી પહેલા રાજકારણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે સોમા પટેલ કોંગ્રેસમાં જેઓ પહેલા હતા અને 2017માં તેઓ ચૂંટણી લડ્યા હતા, તેમણે રાજીનામું આપી દીધું હતું અને બીજા કોઈ પક્ષમાં તેઓ જોડાયા નહોતા. હવે ફરીથી એકવાર તેઓ કોંગ્રેસમાં જ જોડાશે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તે કોઈ પણ પક્ષમાં જોડાયા નહોતા. સુરેન્દ્રનગરની લીંબડી સીટ પરથી ચૂંટાયા હતા સોમા પટેલ. કોંગ્રેસ ફરી લડવાની ઈચ્છા કરી લડવાનો છું એટલું કહું છું. ગુજરાત માંથી લડવાનો છું. તો જે પ્રકારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને રાજકારણથી સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસમાં જે સોમા પટેલ હતા વર્ષ 2017માં તેઓએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી, તેમણે રાજીનામું આપ્યું હતું અને ફરીથી એકવાર તે હવે કોંગ્રેસમાં જ જોડાય તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સોમા પટેલ કોઈ પણ પક્ષમાં જોડાયા નહોતા, જોકે હવે ફરીથી એકવાર તે કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ગયા છે અમારી સાથે. ચેતન, જે પ્રકારે સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ફરીથી એકવાર એ કોઈ પક્ષમાં જોડાય તેવી શક્યતા છે, શું છે વધુ વિગતો? જી જિંકલ, સોમા પટેલ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અને સાંસદ પણ રહી ચૂક્યા છે. 2009ની લોકસભાની ચૂંટણી એ કોંગ્રેસ પક્ષમાંથી સુરેન્દ્રનગરથી જીતી ચૂક્યા છે અને સંસદનું પણ પ્રતિનિધિત્વ કરતા હતા. બાદમાં તેમને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાલના કેબિનેટ મંત્રી અને દિગ્ગજ ભાજપના નેતા કિરીટસિંહ રાણાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા અને ધારાસભ્ય બન્યા બાદ 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે ભરતસિંહ સોલંકી લડી રહ્યા હતા ત્યારે તેમણે પક્ષ પલટો કર્યો હતો. પક્ષ પલટો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ રાજીનામું આપ્યા બાદ કોઈ પણ પક્ષમાં તેઓ જોડાયા ન હતા અને હાલમાં નિષ્ક્રિય જ હતા. પરંતુ ફરીથી 2022ની વિધાનસભાની ચૂંટણીના
ચૂંટણીના જાહેર થતા તેઓ ફરીથી એકવાર રાજકારણના મેદાનમાં આવી ગયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી લડવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ગુપ્ત મીટિંગ કરી હતી. તેઓ સર્કિટ હાઉસ એનએક્સી બિલ્ડિંગમાં પાછલા બારણે કોંગ્રેસના નેતાઓને મળવા પણ આવ્યા હતા અને તેઓ ઉપર જતા રહ્યા હતા, પરંતુ મીડિયાની નજરથી બચી અને ભાગી રહ્યા હતા, પરંતુ મીડિયાના કેમેરામાં ઝડપાઈ ગયા હતા અને ઝડપાઈ જતા તેમને જણાવ્યું હતું કે હું ગુજરાતમાંથી કોઈ બી જગ્યાએથી ચૂંટણી લડીશ અને કોઈ સ્પષ્ટ કારણ ન જણાવ્યું અને મીડિયા સાથે રમત રમી અને જતા રહ્યા હતા. જી જિંગલ જી, માહિતી બદલ આભાર. તો જે પ્રકારના સમાચાર, સોમા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ફરીથી એકવાર કોંગ્રેસ પક્ષમાં જ જોડાય તેવી શક્યતા, જો કે તેમણે હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ કરી નથી. જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તે ગુજરાતમાંથી ચૂંટણી લડશે, પણ કયા પક્ષમાંથી લડશે તે બાબતે હજુ સુધી તેમણે કોઈ ચોખવટ કરી નથી. પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ફરીથી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી જ ચૂંટણી લડશે.